મિત્રો, આજકાલ ઘણા એવા કામ છે ને જે સ્માર્ટફોનની મદદથી ઇઝીલી થઈ જાય છે. ત્યાં જો આપણી જોડે સ્માર્ટફોન હોય ને તો એના માટે તમારે બહાર જવું નહીં પડે. સ્માર્ટફોનની મદદથી એ કામ તમે ઘરે બેઠા જ કરી શકશો. તો મિત્રો, આવા ટાઈમે જે લોકો ફીચર ફોન વાપરે છે, ઇન્ડિયાની અંદર ઘણા બધા લોકો ફીચર ફોન હજુ પણ વાપરે છે, એટલે કે પેલા ડબલા ફોન, તો એવા લોકોને નવો સ્માર્ટફોન લેવો હોય તો કયો સ્માર્ટફોન ખરીદો? કારણ કે મિત્રો, ત્યાં એ લોકોનું બજેટ પણ બહુ લિમિટેડ હોય છે, બહુ ઓછું હોય છે. 7,000, 7,500 અને 8,000 તો બહુ મેક્સિમમ વધીને વધી શકતા હોય છે. તો આવા ટાઈમે કયો સ્માર્ટફોન ખરીદી શકાય એવો મનમાં વિચાર આવે કે જે તમને બેસ્ટ વેલ્યુ પર પ્રોડક્ટ આપે. તો મિત્રો, આવા મેં બે સ્માર્ટફોન કાઢીને રાખ્યા છે, જે છે 7,500ની અંદર તમને સારી એવી વેલ્યુ આપે છે. ચાઇનીઝ કંપનીના સ્માર્ટફોન છે. આજકાલ પેલું નોન ચાઇના મૂવમેન્ટ ચાલે છે એટલા માટે કહી દઉં છું. પણ મિત્રો, અહીં આપણે વેલ્યુ ફોર મની પ્રોડક્ટની વાત કરવાના છે. જો કદાચ આપણે એ પેલું ચાઇના મૂવમેન્ટની ઇમોશનને જોડે રાખીશું તો તમારે 10,000 ખર્ચવા પડશે, 9,000 તો ખર્ચવા જ પડશે. કારણ કે નોકિયાના સ્માર્ટફોન છે એ તમને 9,000ની અંદર મળે છે. ઇવન સેમસંગનો સ્માર્ટફોન પણ 9,000ની અંદર સ્ટાર્ટ થાય છે. તો આપણે અહીં 7,500ની અંદર બે જે સ્માર્ટફોનની વાત કરવાના છે એ છે, પહેલો રિયલમી C11, જે હાલમાં જ રિયલમી કંપનીએ લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોન મિત્રો તમને 5,000mAh બેટરી સાથે, 2×32GB ઇન્ટરનલ સ્ટોરેજ સાથે, અને પાછળની તરફ બે કેમેરા, 13×2MP બે કેમેરા અને આગળ 5MP કેમેરા સાથે 7,499ની અંદર મળી જાય છે. મિત્રો, હાલમાં જ આ ફોન લોન્ચ થયો છે. ડિઝાઇન લુકિંગ જોરદાર છે, કલર પણ જોરદાર છે. મિત્રો, ફોનની અંદર 13MP અંદર સુપર નાઇટ મોડ પણ આપવામાં આવ્યો છે, એટલે કે રાત્રે તમે ફોટો ખીચશો તો રાતના ફોટાની અંદર પણ બ્રાઇટનેસ ને કલર ને બધા સારા આવશે. લુકિંગ ડિઝાઇન બધી રીતે ફોન જોરદાર છે. તો મિત્રો, અહીં જ્યારે તમે 7,500 રૂપિયા ઇન્વેસ્ટ કરતા હોય છો એક નવા સ્માર્ટફોનની અંદર, એક પહેલા સ્માર્ટફોનની અંદર, તો તમને અહીં વેલ્યુ ફોર પ્રોડક્ટ આ સ્માર્ટફોનની અંદર મળે છે એમ કહી શકાય છે. 2×32GB ઇન્ટરનલ સ્ટોરેજ. મિત્રો, 32GB ઇન્ટરનલ સ્ટોરેજ છે, એટલે તમારે વધારે પડતી એપ અંદર ભરભર નહીં કરવાની. કારણ કે જો ઇન્ટરનલ સ્ટોરેજ ભરાઈ જશે ને તો પછી ઘણીવાર ફોન ધીરો ચાલવા લાગશે. કારણ કે ફોનને વર્ક કરવા માટે, પ્રોસેસ કરવા માટે પણ ઘણી જ બધી ઇન્ટરનલ સ્ટોરેજ ફ્રી જોઈતી હોય છે. ત્યાર પછી બીજો સ્માર્ટફોન છે રેડમી સાઉમી કંપનીનો, રેડમી 8A ડ્યુઅલ. મિત્રો, અહીં પણ તમને પાછળની તરફ બે કેમેરા મળે છે, 13×2 અને આગળની તરફ 8MP સેલ્ફી કેમેરો. 5,000mAh બેટરી છે અને અહીં આ બેટરી 18W ફાસ્ટ ચાર્જરને સપોર્ટ કરે છે. પરંતુ બોક્સની અંદર તમને 18W ફાસ્ટ ચાર્જર નથી આપવામાં આવતું, ત્યાં તમને 10W ચાર્જર આપવામાં આવે છે. બહારથી અલગથી લઈને તમે પછી ખરીદી શકો છો 18W ચાર્જર. એનું ડિસ્પ્લે પણ HD ડિસ્પ્લે છે. અહીં પણ તમને 2×32GB ઇન્ટરનલ સ્ટોરેજવાળું મોડલ મળે છે 7,499ની અંદર. તો મિત્રો, અહીં તમે 7,500 રૂપિયા જ્યારે આ બે સ્માર્ટફોનની અંદર નાખશો અને એને સાચવીને વાપરશો, વધારે પડતી એપ ભરી ભરીને, ઇન્ટરનલ સ્ટોરેજને ભરી નહીં દો, તો તમને ફોન જોરદાર પરફોર્મન્સ આપશે. ઇવન કે ફોનની અંદર હાઈ ગ્રાફિક્સવાળી ગેમ નહીં રમો તો ફોન તમને જોરદાર પરફોર્મન્સ આપશે. કારણ કે મિત્રો, આ બે ફોનની અંદર જે ઓક્ટાકોર પ્રોસેસર આપવામાં આવ્યા છે એની પ્રાઇસની કિંમતે તમને પરફોર્મન્સ આપશે. પછી તમે એની જોડે પેલા 25,000, 20,000 સ્માર્ટફોનવાળી પરફોર્મન્સ માગશો તો તઈ એવું પરફોર્મન્સ નહીં મળે. અહીં એની પ્રાઇસ લેવલે તમને બેસ્ટ કેમેરા ઓપ્શન મળે છે, બેસ્ટ પ્રોસેસર મળે છે, બેસ્ટ બેટરી મળે છે. તો મિત્રો, અહીં 7,500ની અંદર આ બે સ્માર્ટફોન તમને સારી એવી વેલ્યુ ફોર પ્રોડક્ટ આપે છે. તો તમારે સ્માર્ટફોન જોઈતો હોય આટલી કિંમતની અંદર તો આ બે સ્માર્ટફોન વિશે વિચારી શકો છો. અને મિત્રો, જો 7,000ની અંદર સ્માર્ટફોન લેવો હોય તો ખાસા ટાઈમ પહેલાં લોન્ચ થયેલો રિયલમીનો C2 જો કદાચ મળી જાય. કારણ કે નવા સ્માર્ટફોન આવી ગયા પછી જૂના સ્માર્ટફોનને ધીરે ધીરે બંધ કરી લેતા હોય છે, અને એના પછી રેડમી કંપનીનો 7A જે ખાસા ટાઈમ પહેલાં લોન્ચ થયો છે એ કદાચ 6,699ની અંદર તમને મળી જાય તો એ પણ ખરીદી શકો છો. કંઈ ખોટું નથી. જૂના સ્માર્ટફોન પર તમને સારું પરફોર્મન્સ આપતા હોય છે જ. એવું નથી કે નવો આવી જાય પછી જૂના પરફોર્મન્સ નથી આપતા. પરંતુ મિત્રો, અહીં જો તમારું બજેટ 7,500 સુધી હોય તો આ બે સ્માર્ટફોન વિશે જરૂરથી વિચારી શકો છો. આભાર, ધન્યવાદ. થેન્ક